નમસ્તે મિત્રો, તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે। આજે આ વિડિયોમાં આપણે સમઘન અને લંબઘનના ગણફળનો અભ્યાસ કરીશું। થોમસ, શું તું પ્રોજેક્ટ માટે કાગળ લાવ્યો છે? હા, જો હું તો ચોરસ અને લંબચોરસ બંને આકારના કાગળ લાવ્યો છું। થોમસ, શું તે જોયું કે ચોરસ આકારના કાગળનો પેકેટ અને લંબચોરસ આકારના પેકેટ જુદી જુદી જગ્યા રોકે છે? હા, એવું એટલા માટે છે કેમ કે ચોરસ આકાર કાગળના પેકેટનું ઘનફળ અને લંબચોરસ આકાર કાગળના પેકેટનું ઘનફળ જુદું જુદું છે। હું કઈ સમજ્યો નહીં થોમસ, શું તો મને આ વાત વધુ વિસ્તારથી સમજાવી શકે છે? એકદમ, ચાલ હું તને આ ગણિત દ્વારા સમજાવું છું। આનો અર્થ આ ગણિતનો સમય છે। ચાલ પહેલા આપણે આ લંબચોરસ આકારના કાગળના પેકેટને જોઈએ। માની લે કે દરેક લંબચોરસ આકારના કાગળનું ક્ષેત્રફળ A છે, અને જે ઊંચાઈ સુધી લંબચોરસ આકારના કાગળનો ઢગલો છે તે H છે। શું તું મને જણાવી શકે છે કે આ લંબચોરસ આકારના કાગળનો ઢગલો કયા આકારનો છે? આ તો લંબઘન આકારનો છે, જેના પાયાનું ક્ષેત્રફળ A છે અને ઊંચાઈ H છે। સાચું, અને જેમ કે તું જાણે છે કોઈ પણ વસ્તુ દ્વારા રોકેલી જગ્યાને એનું ઘનફળ કહે છે, એટલે આપણે કહી શકીએ કે આ લંબઘન આકાર કાગળના પેકેટ રોકેલી જગ્યાને એનું ઘનફળ V છે। અને તું જોઈ શકે છે કે દરેક લંબચોરસ આકારના કાગળનું ક્ષેત્રફળ A અને ઊંચાઈ H ના ગુણાકાર બરાબર છે। જો માનસ, કોઈ પણ લંબઘનના ઘનફળને આપણે એના પાયાના ક્ષેત્રફળ અને ઊંચાઈના ગુણાકાર અથવા એની લંબાઈ L પહોળાઈ B અને ઊંચાઈ H ના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ। અરે હા થોમસ, ચાલ હવે આપણે આ સમઘન આકાર કાગળના પેકેટને જોઈએ। દરેક સમઘન એક ખાસ રીતનો લંબઘન હોય છે, જેની બધી કિનારીઓ સમાન માપની હોય છે, અને જો આપણે માની લઈએ આ ઘન આકાર કાગળના પેકેટની દરેક કિનારીનું માપ A છે, તો આપણને આ રીતે સમઘનના ઘનફળનું સૂત્ર A ઘન મળી જશે। તું તો ખૂબ જ ઝડપથી સમજી ગયો માનસ। હવે ચાલ આપણે પહેલા લંબઘનના ઘનફળના સૂત્રમાં આ લંબઘન આકાર કાગળના પેકેટની લંબાઈ 21 સેન્ટીમીટર, પહોળાઈ 30 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર લખી લઈએ, અને આ રીતે ઉકેલતા આપણે જોઈ શકીએ છીએ આ લંબઘન આકાર કાગળના પેકેટનું ઘનફળ 3150 ઘન સેન્ટીમીટર છે। હવે હું આ સમઘન આકારના કાગળના પેકેટનું ઘનફળ શોધી લઉં છું। હું અહીં સમઘનના ઘનફળના સૂત્રમાં સમઘન આકાર કાગળના પેકેટની કિનારીઓનું માપ 21 સેન્ટીમીટર લખી દઉં છું। હવે આ રીતે ઉકેલવાથી આપણે જોઈ શકીએ છીએ કે સમઘન આકાર કાગળના પેકેટનું ઘનફળ 9261 ઘન સેન્ટીમીટર છે। ચાલ હું ઝડપથી આ સૂત્રોને નોટબુકમાં લખી દઉં છું। હવે હું સમજી ગયો થોમસ, જો ચોરસ આકાર કાગળના પેકેટનું ઘનફળ લંબચોરસ આકારના કાગળના પેકેટથી ઘણો વધારે છે। એકદમ સાચું માનસ, ચાલ હવે આપણે જલ્દીથી આપણી દુનિયામાં પાછા જતા રહીએ, આપણે પ્રોજેક્ટ પણ પૂરો કરવાનો છે, હળી મળીને કરી લઈએ। બંને મિત્રોએ મળીને તે ચોરસ અને લંબચોરસ આકારના કાગળનો ઉપયોગ કરીને પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો,
આ વિડિયોમાં સમઘન અને લંબઘનના ઘનફળનો અભ્યાસ કર્યો. આપણે શીખ્યા કે એક ઘનફળ શું હોય છે, બે સમઘન અને લંબઘનનું ઘનફળ કેવી રીતે શોધવું. આગળના વિડિયોમાં આપણે આના પર આધારિત કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું.